મુજબ શાળામાં પ્રવેશ લેતા બાળકો માટે કોઈ પણ પ્રકારની પ્રવેશ ફી લઈ શકતી નથી. તેમ છતાં રાજ્યમાં બે ફોર્મ રીતે ફી વસૂલવામાં આવી રહી છે, ત્યારે વડોદરામાં વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ દ્વારા તેનો વિરોધ કરાયો છે. વારંવાર રજૂઆત છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા હિત રક્ષક સમિતિના પ્રમુખ સાઈ ઠેકાણે 48 કલાક માટે ઉપવાસની શરૂઆત કરી છે. શરૂ થયેલા ઉપવાસ શનિવારે 48 કલાક પૂરા થશે અને આજ દિવસે રાઇટ ટુ એજ્યુકેશનના કાયદાને પણ 48 મહિના પૂરા થવાના છે. 11-12 થી લઈને આજ દિન સુધી બધી જ શાળાઓ પ્રવેશ ફી લઈ રહી છે. 9 જાન્યુઆરી 2018 થી અમે રોજે આવેદન પત્ર આપ્યા છે, કલેક્ટરને આપ્યા છે, એમએલએને આપ્યા છે, શિક્ષણ મંત્રીને આપ્યા છે, મુખ્યમંત્રીને આપ્યા છે. એ છતાં પણ આ 2018-19 જે એડમિશન થયા એ તમામ એડમિશનોમાં દરેક શાળા દ્વારા પ્રવેશ ફી લેવામાં આવેલી છે. અમારી રજૂઆત છે કે સરકાર કાં તો કાયદો ના બનાવે, કાયદો બનાવેલો હોય તો પાલન કરે. તો આ સાથે સમાચાર.